વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, વચ્ચે આપણે પરીક્ષાના કારણે થોડીક બ્રેક પડી, પણ પછી પાછા આજથી આપણે એક નવું યુનિટ શરૂ કરીએ છીએ. અને અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો એમાં લગભગ આપણે 2 કે 3 યુનિટ પૂરા કર્યા. એક આ યુનિટ આપણે બાકી છે અને એ નવું યુનિટ આપણે શરૂ કરીએ છીએ આજે, અને એ છે આવક અસર વિશેનું. તટસ્થરેખા વિશ્લેષણમાં નહીં પદ્ધતિમાં આપણે અભ્યાસ કર્યો હતો, અને તટસ્થરેખા વિશ્લેષણની પદ્ધતિમાં આપણે તટસ્થરેખાના લક્ષણો, આવક, તટસ્થરેખાના લક્ષણોની સાથે આપણે તકરેખા, તકરેખાની સાથે ગ્રાહકની સમતુલા, તકરેખાનું સ્થાન, તકરેખાનો ઢોળાવ, એના વિશેની ચર્ચા કરી હતી. એકચ્યુઅલી આપણે જ્યારે આ અભ્યાસ કર્યો ત્યારે આવક સ્થિર રહે છે એવી એક ધારણા કરી હતી, અને એ આવક સ્થિર રહે છે એમ ધારણા કરીને આપણે આખું આ તટસ્થરેખા વિશ્લેષણમાં ગ્રાહકની સમતુલાને સમજાવવામાં આવી હતી. આપણે એમ પણ સમજવાની કોશિશ કરી હતી કે ગ્રાહક તટસ્થરેખા 1 ઉપરથી 2, 2 ઉપરથી 3, 3 ઉપરથી 4, એમ જેમ ઊંચીને ઊંચી તટસ્થરેખા ઉપર જાય છે તેમ તેમ એને વધારેને વધારે સંતોષ મળે છે. પણ એ વધારેને વધારે સંતોષ મેળવવામાં એને કોઈ રોકતું હોય, એને કોઈ અટકાવતું હોય, તો એ તક રેખા છે, અથવા તો એની આવક છે, અથવા તો એનું બજેટ છે, એવો આપણે અભ્યાસ કર્યો હતો. અને એ તક રેખા કે બજેટ રેખા દોરીને આપણે એને ઊંચીને ઊંચી તટસ્થ રેખા ઉપર ક્યાં સુધી જઈ શકશે એનો ગ્રાહકની સમતુલામાં અભ્યાસ કર્યો હતો. એટલે આવકની એક મર્યાદા નક્કી કરી હતી, અને એ આવકની એક મર્યાદા નક્કી કરીને આપણે તટસ્થરેખા વિશ્લેષણ પદ્ધતિમાં ગ્રાહકની સમતુલાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હવે બીજો પ્રશ્ન એ આવે છે કે જે તક રેખા છે, બજેટ રેખા છે, અથવા તો એની જે આવક નિશ્ચિત કરીને આપણે ઊંચીને ઊંચી તટસ્થરેખા ઉપર જવા માટે એને કોણ રોકે છે, તો એની આવક, આવકની મર્યાદા એને ઊંચીને ઊંચી તટસ્થરેખા ઉપર જવા માટે રોકે છે ત્યાં સુધીનો આપણે સમજવાની કોશિશ કરી હતી. અહીંયા જે સમતુલા છે એ સમતુલામાં જો કોઈ વિક્ષેપ લાવનાર પરિબળો હોય તો એ વિક્ષેપ લાવનાર પરિબળોમાં પહેલું છે ગ્રાહકની આવક, અથવા તો એની સાથે બીજું એક પરિબળ સંકળાયેલું છે કે જે વસ્તુ છે એ વસ્તુની કિંમતમાં થતો ફેરફાર, અને ત્રીજી વસ્તુ એ પણ સંકળાયેલી છે કે ગ્રાહક જે વસ્તુની ખરીદી કરે છે એની સાથે અવેજીમાં બીજી કેટલી વસ્તુઓ મળે છે, એ પણ ગ્રાહકની સમતુલામાં વિક્ષેપ લાવનાર પરિબળોમાં છે. એટલે 3 પરિબળો ગ્રાહકની સમતુલામાં વિક્ષેપ લાવે છે. આપણે જે ગ્રાહકની સમતુલાનો અભ્યાસ કર્યો એમાં આપણે ગ્રાહકની આવક નક્કી કરી દીધી હતી તકરેખા દોરીને, અને તકરેખા દોરીને ગ્રાહક ક્યાં સુધી સમતુલામાં રહેશે તો એ તટસ્થ રેખા અને તક રેખા એકબીજાને સ્પર્શે છે ત્યાં ગ્રાહક સમતુલામાં છે એમ સમજવાની કોશિશ કરી હતી. પણ આ જે સમતુલાની પરિસ્થિતિ છે ગ્રાહકની, એ સમતુલાની પરિસ્થિતિમાં ફેરફાર લાવનાર પરિબળો છે એ છે ગ્રાહકની આવક, વસ્તુની કિંમત, અને એ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, ગ્રાહકની આવકમાં ફેરફાર થાય, અથવા તો ગ્રાહક જે વસ્તુની ખરીદી કરે છે એ ખરીદી કરનાર વસ્તુની સામે કેટલા પ્રમાણમાં બીજી અવેજી વસ્તુઓ મળે છે, એ અવેજી વસ્તુઓની કિંમત કેવી છે, અને એ અવેજી વસ્તુઓ કેટલા અંશે અવેજીની પાત્રતા ધરાવે છે, નજીકની અવેજીની વસ્તુઓ છે, દૂરની અવેજીની વસ્તુઓ છે, કયા પ્રકારની અવેજીની વસ્તુઓ છે, આ 3 પરિબળો એ ગ્રાહકની સમતુલામાં ફેરફાર લાવનારા પરિબળો છે. અહીંયા આપણે માત્ર એક અભ્યાસ કરવો છે આજના દિવસ પૂરતું કે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય અને એને કારણે ગ્રાહકની સમતુલામાં ફેરફાર આવે, તો ગ્રાહકની આવકમાં થતા ફેરફારને કારણે જે ફેરફાર થાય અને સમતુલામાં એ કેવી રીતે થતો હોય છે અને શું પરિસ્થિતિ હોય છે એને સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય પરંતુ કિંમતમાં ફેરફાર ન થાય ત્યારે ગ્રાહકની સમતુલામાં જે ફેરફાર થાય તેને આવક અસર કહે છે. અહીંયા અવેજી અસરને આપણે સમજવાની કોશિશ કરતા નથી, અહીંયા 2 સમજવાની કોશિશ કરીએ છીએ. એક તો ગ્રાહકની આવક અસરને સમજવા માટે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય અને એને કારણે ગ્રાહકની સમતુલામાં ફેરફાર થાય છે, પણ બીજી વસ્તુ અગત્યની એ છે કે એ કિંમતમાં ફેરફાર ન થાય ત્યારે
માત્ર ગ્રાહકની આવકમાં ફેરફાર થવાને કારણે ગ્રાહકની સંતુલામાં જે ફેરફાર થાય તેને આવક અસર તરીકે ઓળખીએ છીએ. એટલે આવક અસર જે છે એ ગ્રાહકની મૂળ પરિસ્થિતિમાં સુધારો કે બગાડો પેદા કરી શકે છે. એટલે કાં તો ગ્રાહકની આવકમાં વધારો થવાથી, ગ્રાહકની આવકમાં ઘટાડો થવાથી, એટલે ગ્રાહકની જે મૂળ પરિસ્થિતિ છે, ગ્રાહકની જે સંતુલાની પરિસ્થિતિ છે એમાં જે ફેરફાર લાવનાર પરિબળ છે એ ગ્રાહકની આવક છે. એટલે ગ્રાહકની આવક એ અગત્યની બાબત છે. ગ્રાહકની આવકમાં ફેરફાર થતાં એ કાં તો ગ્રાહકની પરિસ્થિતિમાં સુધારો લાવી શકે, કાં તો ગ્રાહકની પરિસ્થિતિ નબળી બનાવી શકે છે. એટલે જો કિંમતમાં ફેરફાર ન થાય અને ગ્રાહકની આવક વધે તો એ વધુ સંતોષ પ્રાપ્ત કરી શકશે, અને જો આવક ઘટે તો ઓછો સંતોષ પ્રાપ્ત કરી શકશે. અને આ પ્રકારના ફેરફારથી માંગમાં થતો ફેરફારને પરિણામને આવક અસર કહે છે. એટલે આવકમાં વધારો થતાં ગ્રાહકને વધુ સંતોષ મળે છે, આવકમાં ઘટાડો થતાં ગ્રાહકને ઓછો સંતોષ મળે છે. અને આ જે ફેરફાર જે છે, પરિવર્તન છે, એ ગ્રાહકની સંતુલાને અસર કરનારું પરિબળ છે. એટલે આપણે અહીંયા માત્ર આવકમાં થતા ફેરફારનો અભ્યાસ કરીએ છીએ. આવક અને વસ્તુની કિંમતમાં થતા ફેરફાર, એટલે વસ્તુની કિંમત અહીંયા આપણે સ્થિર ધારીને માત્ર ગ્રાહકની આવકમાં થતા ફેરફારને કારણે કેવા પ્રકારની પરિસ્થિતિ ફેરફાર પામે છે એનો અભ્યાસ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અલબત્ત આ પ્રકારનો બે ફેરફાર છે ગ્રાહકની સંતુલામાં એ બે રીતે આવી શકે છે. ગ્રાહકની આવકમાં ફેરફાર થવાને કારણે પણ આવી શકે છે. ગ્રાહકની જે ચીજવસ્તુની ખરીદી કરે છે એ ખરીદીની ચીજવસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે પણ એની સંતુલામાં ફેરફાર આવે છે. જ્યારે આવકના ફેરફારની અસર આપણે તપાસીએ છીએ ત્યારે એવું નક્કી કરીએ છીએ કે એ જે ચીજવસ્તુ છે એની કિંમત બદલાતી નથી, કિંમત સ્થિર છે. જ્યારે કિંમત અસરને સમજવાની કોશિશ કરીએ છીએ ત્યારે એની આવક બદલાતી નથી, એની આવક સ્થિર છે અને કિંમતમાં ફેરફાર થાય છે અને એને કારણે એની સંતુલામાં શું ફેરફાર થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અસર કરનારા બે પરિબળોને બરાબર સમજવા માટે એક પરિબળને સ્થિર ધારીને બીજા પરિબળમાં પરિવર્તન કરીને એમાં શું અસર પેદા થશે ગ્રાહકની સંતુલામાં એ સમજવાની કોશિશ કરીએ છીએ. અને એટલા માટે જ્યારે આવક અસરનો અભ્યાસ કરીએ છીએ ત્યારે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી એમ સમજીએ છીએ, અને જ્યારે કિંમત અસરનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આવકમાં કોઈ ફેરફાર થતો નથી એમ સમજીએ છીએ. અને એમ સમજીને આપણે કોઈ એક અસરને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કિંમત એમની એમ જ છે, સ્થિર છે, અને આવકમાં ફેરફાર થવાને કારણે ગ્રાહકની સંતુલામાં શું ફેરફાર થાય છે. એટલે અત્યારે આપણે આપણા અભ્યાસમાં માત્ર આવક અસરનો અભ્યાસ કરીએ તો આવક અસરને કારણે ગ્રાહકની સંતુલામાં શું ફેરફાર થાય છે એ સમજવાની કોશિશ કરીએ. તટસ્થ રેખા વિશ્લેષણ પદ્ધતિ એ ગ્રાહકની આવકમાં થતા ફેરફારની માંગ ઉપર થતી અસરની સ્પષ્ટતા કરે છે. અહીંયા આપણે જ્યારે દૃષ્ટિકોણ વિશ્લેષણમાં અભ્યાસ કરતા હતા અને તટસ્થ રેખા વિશ્લેષણમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે તટસ્થ રેખા વિશ્લેષણ પદ્ધતિ એટલા માટે અસ્તિત્વમાં આવી છે કે જે દૃષ્ટિકોણ વિશ્લેષણ પદ્ધતિ હતી એની કેટલીક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓને દૂર કરવા માટે થઈને આપણે આ તટસ્થ રેખા વિશ્લેષણ પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ. જેણે જે આર હિક્સે એમ કહ્યું કે અહીંયા સંખ્યાવાચક પદ્ધતિના બદલે ક્રમવાચક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. અને એ સંખ્યાવાચક કોને કહેવાય, ક્રમવાચક કોને કહેવાય એને આપણે સમજ્યા હતા, અહીંયા ફરી રિપીટ કરતો નથી. પણ અહીંયા જે તટસ્થ રેખા વિશ્લેષણ પદ્ધતિ છે એ ક્રમવાચક પદ્ધતિનો ઉપયોગ કરે છે અને ક્રમવાચક પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્રાહકની આવકમાં થતા ફેરફારની માંગ ઉપર થતી અસરની સ્પષ્ટતા કરે છે. ધારો કે મોસંબી અને નારંગીના ભાવમાં ફેરફાર થતો નથી પરંતુ ગ્રાહકની આવકમાં વધારો થાય છે, તેથી ગ્રાહક હવે મોસંબી અને નારંગી બંને વધુ પ્રમાણમાં ખરીદશે. આ એક એકમ લક્ષી ઉદાહરણ આપ્યું છે. એક નાનું સરખું ઉદાહરણ આપીને આપણે ઘણું બધું સમષ્ટિ વિશે અભ્યાસ કરી શકીએ. એટલે એકમ ઉપરથી સમષ્ટિ ઉપર જઈ શકાય, એકમનો અભ્યાસ કરવાથી સમષ્ટિનો ખ્યાલ આવી શકે, એટલા માટે આપણે એકમ લક્ષી ઉદાહરણ લીધું છે. માનો કે કોઈ ગ્રાહક છે અને ગ્રાહક મોસંબી અને નારંગીના ભાવમાં ફેરફાર થતો નથી અને ગ્રાહકની આવકમાં વધારો થાય છે, તો હવે ગ્રાહક બહુ સ્વાભાવિક છે કે મોસંબી અને નારંગી બંને વધુ પ્રમાણમાં ખરીદશે. વધેલી આવકને પરિણામે ગ્રાહક મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા માટે એ ઊંચીને ઊંચી તટસ્થ રેખા ઉપર જવાનો પ્રયત્ન કરશે અને એને કારણે એ વધુને વધુ ઊંચી તટસ્થ રેખા ઉપર જઈ શકશે. એટલે એ જે ઊંચીને ઊંચી તટસ્થ રેખા ઉપર જવા માટેનો પ્રયત્ન કરે છે એને કારણે આવક ઉપભોગ રેખા છે એ વધતી જાય છે અને એ આવક ઉપભોગ રેખા એ
ઉપર તરફ જમણી બાજુ વધે છે એ એમ દર્શાવે છે કે ગ્રાહકની આવકમાં વધારો થતાં તેના ઉપયોગ કે વપરાશમાં વધારો થાય છે, પરંતુ હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં જેમ આવક વધે છે તેમ આવી વસ્તુની માંગ ઘટે છે અને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની માંગ વધે છે. એટલે આવકના વધારાની સાથે સાથે આ એક બહુ અગત્યની બાબત નિષ્પન્ન થાય છે. માનો કે ચીજ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી અને ગ્રાહકની આવકમાં વધારો થાય છે. ગ્રાહકની આવકમાં વધારો થવાને કારણે એ વધારે ચીજવસ્તુઓની ખરીદી કરે છે. વધારે ચીજવસ્તુઓની ખરીદી કરે છે ત્યારે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે આવકમાં વધારો થવાને કારણે એ ચીજવસ્તુઓની ખરીદી વધારે કરશે, પણ એ ગ્રાહકની પરિસ્થિતિ કેવી છે એ બાબત પણ ખૂબ અગત્યની છે. માનો કે ગ્રાહક એક સામાન્ય જીવન જીવે છે અને ગ્રાહક એના જીવનમાં બિલકુલ નિમ્ન કક્ષાની ચીજવસ્તુઓનો ઉપભોગ કરે છે. એટલે માનો કે એ નિમ્ન કક્ષાની ચીજવસ્તુ એટલે માનો કે બરછટ કાપડ, બરછટ અનાજ અથવા તો એવી સામાન્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે જેને આપણે હલકા પ્રકારની વસ્તુઓ કહી શકીએ. તો હલકા પ્રકારની વસ્તુઓનો જો ગ્રાહક ઉપયોગ કરતો હોય અને જો એની આવકમાં વધારો થાય તો આવી વસ્તુઓની માંગ ઘટે છે, એટલે ઋણ થાય છે. એકચ્યુઅલી ખરેખર તો વાસ્તવમાં આપણે આવક અસરમાં એવો અભ્યાસ કરીએ છીએ કે આવકમાં વધારો થવાની સાથે ચીજવસ્તુઓની માંગમાં વધારો થવો જોઈએ. આવક અસર એને કહેવાય કારણ કે અહીંયા ચીજવસ્તુની કિંમતને સ્થિર ધારી લેવામાં આવી છે. પણ જો ગ્રાહક એના જીવનમાં હલકા પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરતો હશે તો એવી વસ્તુઓની માંગ ઘટશે અને ઊંચી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓની માંગ વધારશે. એટલે આ એક ખૂબ અગત્યની બાબત છે જેને ગિફન નામના અર્થશાસ્ત્રીએ સમજાવવા માટેની કોશિશ કરી છે. અને ગિફન નામનો અર્થશાસ્ત્રી એમ કહે છે કે એ વખતે આવક ઉપભોગ રેખા છે એ આવક ઉપભોગ રેખાનો ઢાળ બદલાય છે. શરૂઆતમાં જ્યારે આવક અસરનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આવક અસર એકદમ સીધી ઉપર તરફ ખસે છે અને સીધી ઉપર તરફ ખસતી હોવાને કારણે આવકમાં વધારો થવાનો દર્શાવવામાં આવે છે. પણ એ આવક અસરમાં અહીંયા કિંમત સ્થિર ધારીને ગ્રાહકની આવકમાં થતા ફેરફારને કારણે ચીજવસ્તુની માંગમાં કેવો ફેરફાર થશે એ સમજવાની કોશિશ કરી છે, જેને આપણે આવક ઉપભોગ રેખા તરીકે ઓળખાવી શકીએ. પણ એ આવક ઉપભોગ રેખામાં ગ્રાહકની પરિસ્થિતિ કેવી છે એ બાબત પણ એટલી જ મહત્ત્વની છે. માનો કે ગ્રાહકની પરિસ્થિતિ એવી હોય કે એ ગ્રાહક એકદમ હલકા પ્રકારની ચીજવસ્તુનો ઉપભોગ કરતો હોય પણ એની આવક વધી અને આવક વધવાને કારણે એ ચીજવસ્તુનો ઉપભોગ વધારશે નહીં, હવે એવા પ્રકારની ચીજવસ્તુઓનો ઉપભોગ બંધ કરશે, એ તરફની ચીજવસ્તુઓની માંગ ઘટાડશે અને ઊંચી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓની માંગ કરશે. અને ઊંચી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓની માંગ કરતો હોવાને કારણે જે આવક ઉપભોગ રેખા જે શરૂઆતમાં ખૂબ ઉપર તરફ વધતી હતી, જમણી બાજુ જે ઉપર તરફ વધતી હતી, હવે એ નીચે તરફ ઢળશે. એટલે આવક ઉપભોગ રેખાનો ઢાળ બદલાશે, આવક ઉપભોગ રેખા હવે નીચેની તરફ વળશે. આ એક ખૂબ અગત્યની બાબત દર્શાવવામાં આવી છે. હાલ આપણે અહીંયા આટલી ચર્ચા પૂરી કરીએ છીએ. વધુ આપણે આવક અસર અને કિંમત અસરને સમજવા માટેની કોશિશ કરીશું, એને આકૃતિ દ્વારા અભ્યાસમાં મૂકવા માટે પ્રયત્ન કરીશું અને આકૃતિ દ્વારા અભ્યાસમાં મૂકીને એને વધારે સારી રીતે સમજવાની કોશિશ કરીશું. અહીંયા આટલી વસ્તુ સમજવાની છે કે આવક ઉપભોગ રેખા છે એ આવક ઉપભોગ રેખા એનો ઢાળ કેવી રીતે બદલે છે અને શા માટે બદલે છે એ બે બાબત ખૂબ મહત્ત્વની છે. અને એ આવક અસરને જાણવા માટે આપણે કિંમત અસરને સ્થિર ધારી લીધી છે, કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી એવું આપણે સમજવાની કોશિશ કરી છે. એટલે કિંમતને સ્થિર ધારીને આવકમાં થતા વધારાને કારણે ગ્રાહકની સમતુલાની પરિસ્થિતિમાં શું ફેરફાર થાય છે એ સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. પણ એની સાથે સાથે ગ્રાહકની પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખવી પડે છે કે ગ્રાહકની પરિસ્થિતિ કેવી છે, ગ્રાહકના સંજોગો કેવા છે, ગ્રાહક કયા પ્રકારની ચીજવસ્તુનો ઉપભોગ કરે છે એ બાબતને પણ ધ્યાનમાં રાખવી પડે છે. અને આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આવક અસરનો અભ્યાસ કરીશું તો એ આવક અસરના અભ્યાસમાં જે આવક ઉપભોગ રેખા આપણને પ્રાપ્ત થશે એ જુદા પ્રકારની પ્રાપ્ત થશે. એટલે આવક ઉપભોગ રેખા જે છે એ આવક અસરને જ નો જ અભ્યાસ કરવામાં આવે છે. અને આવક અસરને જાણવા માટે એટલા માટે જ કિંમત અસરમાં આપણે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરી લીધી છે. અને કિંમતને સ્થિર ધારીને આવકમાં થતા ફેરફારને કારણે આવક ઉપભોગ રેખાનો ઢાળ કેવી રીતે બદલાશે એને સમજવાની આપણે કોશિશ કરી છે. એટલે આવક ઉપભોગ રેખા એ આવકમાં થતા ફેરફારને કારણે ગ્રાહકની સમતુલામાં થતો ફેરફાર દર્શાવે છે અને એ ગ્રાહકની સમતુલાનો ફેરફાર એ આવક અસરને આભારી છે એમ સમજવાની આપણે કોશિશ કરવાની છે. પણ
જ્યારે બેય વસ્તુનું મિશ્રણ હોય, કિંમત અસર અને આવક અસરનું, ત્યારે પરિસ્થિતિ કંઈક જુદી હશે. ત્યારે આપણે એનો જુદી રીતે અભ્યાસ કરીશું કે આવક અસર અને કિંમત અસર બંનેની અસરથી ગ્રાહકની સમતુલામાં કેવા પ્રકારના ફેરફારો થાય છે. અહીંયા આટલી ચર્ચા આપણે પૂરી કરીએ છીએ.